Dear student, today we discuss in types of microorganism. આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે types of microorganism ની અંદર બેક્ટેરિયા, તો બેક્ટેરિયા વિશે આપણે સંપૂર્ણ માહિતી લીધી હતી કે સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા, એનું ન્યુટ્રિશન ટાઈપ. Then after today we discuss in a second type of microorganism like fungi. સેકન્ડ ટાઈપ ફંજાઈ, કે જેને આપણે ફૂગ કહીએ. તો ફંજાઈ, ફંજાઈ ઇઝ ધ યુકેરિયોટિક સેલ. તો એ સેલ કેવો? ફંજાઈ સેલ્સ આર યુકેરિયોટિક, એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવ હશે. એન યુનિસેલ્યુલર, આપણે વાત કરી હતી કે યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર, તો એમાં યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર કે બંને પ્રકારનું આ સજીવ લક્ષણ ધરાવે છે, કે યુનિસેલ્યુલર પણ હોઈ શકે. યુનિસેલ્યુલર એટલે કે સિંગલ સેલ, એન્ડ ધેન મલ્ટીસેલ્યુલર એક કરતા વધારે સેલ. તો આ ટાઈપનું સ્ટ્રક્ચર કેની અંદર જોવા મળે? તો કે ફંજાઈ, ફંજાઈ ની અંદર યુનિસેલ્યુલર એન્ડ મલ્ટીસેલ્યુલર બોથ સેલ્યુલર સિસ્ટમ આર પ્રેઝન્ટ. એન્ડ આલ્કલોફિલી, આલ્કોફિલ્સ એન્ડ સ્પોર બિયરિંગ, સ્પોર બિયરિંગ. સ્પોર બિયરિંગ એટલે કે શું? કે જ્યારે કોઈ એવી અનફેવરેબલ કન્ડિશન ની અંદર, સ્પોર બિયરિંગ એટલે કે જ્યારે અનફેવરેબલ અનફેવરેબલ કન્ડિશન આવશે, ધેટ ટાઈમ ફંજાઈ સેલ બીકમ અ સ્પોર જનરેટ, એટલે કે પોતાના સેલની ઉપર એક સ્પોર નું અથવા તો એક કેપ્સ્યુલ નિર્માણ કરશે, એને આપણે સ્પોર કહીએ. આ સ્પોરની લાક્ષણિકતા શું, કેની કેરેક્ટરિસ્ટિક શું? તો કે સ્પોર શું કરશે કે એ અનફેવરેબલ કન્ડિશન સામે પોતાના સેલને રક્ષણ આપવાનું, કે એ સેલ સામે પ્રોટેક્ટ થઈ શકે એ માટે સ્પોરનું નિર્માણ કરે, એટલે કે સ્પોર બિયરિંગ ઓર્ગેનિઝમ વિધિન ધ એબ્સોર્પ્ટિવ મોડ ઓફ ન્યુટ્રિશન. સ્પોર બિયરિંગ ઓર્ગેનિઝમ્સ બીકમ અ એબ્સોર્પ્ટિવ ટાઈપ ઓફ ન્યુટ્રિશન, એબ્સોર્પ્ટિવ ટાઈપ્સ ઓફ ન્યુટ્રિશન. એબ્સોર્પ્ટિવ ટાઈપ એટલે કે શોષણ કરવું, કે બીજા ઉપર આધાર રાખવો. એવું જેમ બેક્ટેરિયા શું કરતા હતા, તો કે એ પોતાની જાતે ખોરાક બનાવતા હતા તથા બીજા ઉપર પણ આધાર રાખતા હતા. હેટરોટ્રોફિક મોડ હતો, પરંતુ આની અંદર કેવો મોડ? તો કે એબ્સોર્પ્ટિવ મોડ ઓફ ન્યુટ્રિશન, એટલે કે બીજાનામાંથી શોષણ કરવાનું, એબ્સોર્બ કરવાનું. એબ્સોર્બ એટલે એબ્સોર્પ્ટિવ મોડ, એવું નામ આપવામાં આવ્યું. એન રિપ્રોડક્શન, ફંજાઈ રિપ્રોડક્શન મોસ્ટ ઓફ થ્રી ટાઈપ્સ ઓફ રિપ્રોડક્શન, એસેક્સ્યુઅલ, સેક્સ્યુઅલ એન્ડ વેજેટેટિવ ટાઈપ્સ ઓફ રિપ્રોડક્શન પ્રેઝન્ટ ઇન ધ ફંજાઈ. ફંજાઈની અંદર મોસ્ટ ઓફ ત્રણ પ્રકારની અંદર રિપ્રોડક્શન થાય, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ વેજીટેટિવ ટાઈપ ઓફ રિપ્રોડક્શન. પરંતુ વેજીટેટિવ ટાઈપ ઓફ રિપ્રોડક્શન રહ્યું એ આ બેસ જેવું જ જોવા મળે, કે જે આપણે આગળના સેમેસ્ટરની અંદર અભ્યાસ કરીશું કે વાય કેવી રીતે વેજીટેટિવ ટાઈપ ઓફ નું રિપ્રોડક્શન જોવા મળે. ત્યારબાદ
माइक्रोस्कोपिक और मैक्रोस्कोपिक साइज एनी साइज नी बात करिए तो साइज नी अंदर शू माइक्रोस्कोपी और मैक्रोस्कोपिक माइक्रो એટલે કે નાનું અને મેક્રો એટલે એનાથી મોટું પરંતુ આપણે નરી આંખે નહીં જોઈ શકાય આપણે એને ઈઝીલી જોઈ શકતા નથી માઇક્રો એટલે કે એને આપણે ફરજિયાતપણે માઇક્રોસ્કોપની અંદર જ જોવું પડે મેક્રોની કોલોની હશે તો આપણે અમુક કોલોની નરી આંખે જોઈ શકે પરંતુ એને સિંગલ સેલ ઓબ્ઝર્વ કરવા માટે આપણે એને માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરવામાં આવે છે પ્રોસેસ टू टाइप्स के नी अंदर बे टाइप नी प्रोसेस स्ट्रक्चर जोवा मळे वेजिटेटिव स्ट्रक्चर दैट्स प्ले रोल इन द ग्रोथ एंड फिजियोलॉजिकल एक्टिविटी के नी अंदर बे प्रकारना स्ट्रक्चर जोवा मळे टू टाइप ऑफ स्ट्रक्चर प्रेजेंट इन द फंजाय टू टाइप्स ऑफ स्ट्रक्चर present like એમાં પહેલો ટાઈપ કયો તો કે વેજીટેટિવ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર વેજીટેટિવ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર તો આનો રોલ શું તો એક તો ગ્રોથ માટે फंजाय सेल ना ग्रोथ माटे એટલે કે એના વૃદ્ધિ કરવા માટેની જે રિક્વાયરમેન્ટ છે એ આ સ્ટ્રક્ચર માંથી જોવા મળતી એટલે કે વેજીટેટિવ સ્ટ્રક્ચર એન્ડ ફિજિયોલોજિકલ એક્ટિવિટી કરવા માટે ફિજિયોલોજિકલ એક્ટિવિટી ફિઝિકલ એક્ટિવિટી જે થતી હશે મૂવમેન્ટ શ્વસનની પદ્ધતિ એટલે કે મોડ ઓફ ન્યુટ્રિશન ઈ બધું કેના ઉપર તો કે ફિઝિયોલોજિકલ એક્ટિવિટી ની અંદર સમાવેશ થાય તો બે પ્રકારની લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક વેજીટેટિવ સ્ટ્રક્ચર માં જોવા મળે એક તો ગ્રોથ એટલે કે સેલ નો ગ્રોથ કેવી રીતે થશે એક માંથી સેલ બે કેવી રીતે થશે સેલ ની બીજી એક્ટિવિટી કઈ રીતે થશે ઈ બધું વેજીટેટિવ સ્ટ્રક્ચર ની અંદર જોવા મળે એન્ડ સેકન્ડ સ્ટ્રક્ચર વિલ બી રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એટલે કે ઈ રિપ્રોડક્શન ની અંદર હેલ્પ થતી રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર તો રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર નો મેઈન રોલ શું તો કે રિપ્રોડક્શન માટે પ્લે રોલ ઇન ધ પ્લે રોલ ઇન રિપ્રોડક્શન રિપ્રોડક્શન માટે જરૂરિયાત હશે એટલે કે સેક્સ્યુઅલ એસેક્સ્યુઅલ એન્ડ વેજીટેટિવ ટાઈપ ઓફ કયા પ્રકારનું રિપ્રોડક્શન કરે કેના ઉપર કયા સ્ટ્રક્ચર ઉપર આધાર રાખે તો કે રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ઉપર આધાર રાખે ખાસ જોવાનું કે વેજીટેટિવ સ્ટ્રક્ચર હોય તો એની અંદર ગ્રોથ અને બીજું શું તો કે ફિઝિયોલોજિકલ એક્ટિવિટી એની જે ફિઝિકલ એક્ટિવિટી થતી હશે એ વેજીટેટિવ સ્ટ્રક્ચરમાં જોવા મળતી હશે એન્ડ ધેન પ્લે રોલ ઇન ધ રિપ્રોડક્શન રિપ્રોડક્શન માટેનો જે રોલ હશે એ કયા સ્ટ્રક્ચરની અંદર તો કે રિપ્રોડક્ટિવ ટાઈપ ઓફ સ્ટ્રક્ચરની અંદર જોવા મળતો હશે હવે એને આપણે ફિગરની વાત કરીએ કે અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ધ ફંજાય ફંજાયનું અલ્ટ્રા સ્ટ્રક્ચર કે એનો આપણે સેલ જોઈએ તો સેલની અંદર આપણે શું જોવા મળે માની લ્યો કે કોઈ એક આપણે સેલ લીધો ઈસ્ટ સેલ ઇટ સેલ લીધો તો ઈસ્ટ રિયુ ઈ કેવું હશે તો કે એક તો યુનિસેલ્યુલર યુનિસેલ્યુલર હવે મોલ્ડ ની વાત કરીએ મોલ્ડ નો સેલ લઈ તો ઈ કેવું હશે મલ્ટીસેલ્યુલર મલ્ટીસેલ્યુલર તો બે ટાઈપ ની ફંજાઈ જોવા મળે કે યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર તો યુનિસેલ્યુલર નું એક્ઝામ્પલ લખી નાખ્યું ઈસ્ટ સેલ અને મલ્ટીસેલ્યુલર નું એક્ઝામ્પલ થઈ ગયું મોલ્ડ તો હવે આપણે વાત કરીએ
ઈસ્ટ સેલની, આ ઈસ્ટ સેલની વાત કરીએ તો એનું સ્ટ્રક્ચર પહેલેથી લઈ તો કે સાયટોપ્લાઝમ, સાયટોપ્લાઝમ પ્લસ રિબોસોમ્સ કે બંને ક્યાં આવેલા હશે? તો કે અહીંયા આવેલા હશે સાયટોપ્લાઝમ અને રિબોસોમ્સ. ત્યારબાદ ન્યુક્લિયસ કે જ્યાં આપણું ડીએનએ કે આરએનએ અથવા તો ન્યુક્લિક એસિડ જોવા મળતું હશે, જેને આપણે શું કહીએ જેનેટિક મટીરિયલ અથવા તો જનીન દ્રવ્ય કહીએ, એ ક્યાં આવેલું હશે? ન્યુક્લિયસ ની અંદર. ત્યારબાદ માઇટોકોન્ડ્રિયા, માઇટોકોન્ડ્રિયા લિપિડ ડ્રોપલેટ, લિપિડ ડ્રોપલેટ. હવે લિપિડ ડ્રોપલેટ નો મતલબ શું થાય કે જે સેલ ઈસ્ટ સેલ હશે, ઈસ્ટ સેલ એબ્સોર્બ કરશે, ન્યુટ્રિશન નું એબ્સોર્બિંગ કરશે, એ એબ્સોર્બિંગ દરમિયાન જે લિપિડ મટીરિયલ હશે એ લિપિડ મટીરિયલ નું સ્ટોરેજ ને આપણે શું કહીએ? લિપિડ ડ્રોપલેટ કહેવામાં આવે. અધર વેક્યુલસ, વેક્યુલ્સ ખાલી જગ્યા, સ્કેર, ધીસ ઇઝ સ્કેર. એન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જે તમે 11-12 સાયન્સ ની અંદર ભણી ચૂક્યા કે એક સ્મૂથ એન એક રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળે. એના બે પ્રકાર, એક સ્મૂથ અને એક રફ. પોલીફોસ્ફેટ, હવે જે આ બે ડ્રોપલેટ લીયા, આ બે ડ્રોપલેટ ને શું કહેવામાં આવે? પોલીફોસ્ફેટ. એટલે કે અહીંયા ફોસ્ફેટ નો સંગ્રહ થતો હશે એટલા માટે એને પોલીફોસ્ફેટ કહેવામાં આવે. ત્યારબાદ ન્યુક્લિયસ, ન્યુક્લિયસ ન્યુક્લિયસ સેલ વોલ, અને સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન, સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. તો આ અલ્ટ્રાસ્ટ્રક્ચર ઓફ ઈસ્ટ, નું અલ્ટ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ તો કે બહારની સરફેસ ને સેલ વોલ, ધેન આફ્ટર એની અંદરની સરફેસ ને સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન, ન્યુક્લિયસ, પોલીફોસ્ફેટ મોલેક્યુલ્સ કે જ્યાં ફોસ્ફેટ મોલેક્યુલ્સ નો સંગ્રહ થતો છે એવા ડ્રોપલેટ્સ ને પોલીફોસ્ફેટ કહેવામાં આવે. પછી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે બે પ્રકારની જોવા મળે, એક રફ એન્ડ એક સ્મૂથ. પછી સ્કેર જોવા મળે, વેક્યુલ્સ જોવા મળે, લિપિડ ડ્રોપલેટ, માઇટોકોન્ડ્રિયા એન્ડ સાયટોપ્લાઝમિક એન્ડ રિબોસોમ્સ વગેરે વસ્તુ આની અંદર જોવા
મળે. ધ બોડી ઓફ ધ વેજીટેટિવ સ્ટ્રક્ચર ઓફ ફંજાઈ ઇઝ કોલ્ડ ટેલસ. આ હતું અલ્ટ્રાસ્ટ્રક્ચર ફંજાઈ. હવે આપણે જે બે ટાઈપ જોયા હતા કે વેજીટેટિવ સ્ટ્રક્ચર, તો આ વેજીટેટિવ સ્ટ્રક્ચર નો રોલ શું, અથવા તો એને કહેવામાં શું આવે, કે કોઈ પણ ફંજાઈ હોય એ ફંજાઈ ની અંદર, જે તમે 11-12 ની અંદર પ્રેક્ટિકલમાં જોયું કે ફંજાઈ ની સ્લાઇડમાં કેવી દેખાય, તો જનરલી આપણે કોઈ ફંજાઈ ની વાત કરીએ, આ કોઈ ફંજાઈ છે, તો એ ફંજાઈ ની અંદર વેજીટેટિવ સ્ટ્રક્ચર એનું શું, તો કે વેજીટેટિવ સ્ટ્રક્ચર ઓફ ફંગસ, વેજીટેટિવ સ્ટ્રક્ચર ઓફ ફંગસ ફંગસ ઇઝ કોલ્ડ થેલસ, કે એને શું કહેવામાં આવે, થેલસ કહેવામાં. વોટ ઇઝ અ થેલસ, તો વેજીટેટિવ સ્ટ્રક્ચર ઓફ ફંગલ બોડી, ફંગલ સેલ નું જે વેજીટેટિવ સ્ટ્રક્ચર રહ્યું એને આપણે શું કહેવામાં આવે, થેલસ કહેવામાં આવે. ધ યુનિસેલ્યુલર ફંગસ ઇઝ કોલ્ડ અ ઈસ્ટ એન્ડ મલ્ટીસેલ્યુલર ફંગસ ઇઝ કોલ્ડ અ મોલ્ડ. તેના ધ ઈસ્ટ આર ધ સ્પિરિકલ. હવે આપણે ઈસ્ટ ની વાત કરીએ કે આની અંદર બે પ્રકાર પડે ફંગસ ની અંદર, એક તો યુનિસેલ્યુલર અને બીજો ટાઈપ પડશે મલ્ટીસેલ્યુલર. તો યુનિસેલ્યુલર યુ એનું એક્ઝામ્પલ ઈસ્ટ, અને મલ્ટીસેલ્યુલર નું એક્ઝામ્પલ મોલ્ડ. તો હવે આપણે ઈસ્ટ સેલ ની વાત કરીએ, તો કે ઈસ્ટ સેલ કેવો દેખાય, એક તો એનો શેપ, શેપ ઓફ ઈસ્ટ સ્પિરિકલ શેપ ની અંદર ઈ જોવા મળતો હશે, સ્પિરિકલ શેપ, ઓવલ ઓર સિલિન્ડર. બીજો એનો પ્રકાર ઓવલ એન સિલિન્ડર ટાઈપ ઓફ શેપ પ્રેઝન્ટ ઇન ધ સેલ, એટલે કે અલગ અલગ ઈસ્ટ ની અંદર એનો શેપ અલગ અલગ જોવા મળતો છે. અમુક ઈસ્ટ ની અંદર એનો શેપ સ્પેરિકલ, ઓવેલ એન્ડ સિલિન્ડર, સિલિન્ડ્રિયલ, સોરી સિલિન્ડ્રિયલ, સિલિન્ડ્રિયલ શેપ ની અંદર જોવા મળતી હશે. અને એનું મેજરમેન્ટ 1 માઇક્રોમીટર ટુ 5 માઇક્રોમીટર એની સાઈઝ, સાઈઝ જોઈએ તો સાઈઝ કેટલી, 1 માઇક્રોમીટર ટુ લઈ 5 માઇક્રોમીટર સુધીની એની સાઈઝ જોવા મળે. કેની વાત કરીએ, તો કે ઈસ્ટ સેલની આપણે વાત કરીએ છીએ. હવે આપણે વાત કરીએ મોલ્ડ, આ હતું ઈસ્ટનું. હવે આપણે વાત કરીએ મોલ્ડ, તો મોલ્ડ આર ધ ફિલામેન્ટસ ફંગસ, ફિલામેન્ટસ કે મોલ્ડ રહી એ કેવી હે, તો કે ફિલામેન્ટસ એટલે કે તાંતણા જોવા મળતા હોય, જેમ આપણે રોટલી ઉપર ફૂગ આવે તો એ ફૂગ જે જોવા મળે વ્હાઈટ કલરના તાંતણા, તો એ ફૂગ એટલે કે ફિલામેન્ટસ, ફૂગ જે તાંતણા જોવા મળે એને ફિલામેન્ટસ કહેવામાં આવે, તો એ મોલ્ડ નો પ્રકાર છે, એટલે કે ફિલામેન્ટસ ટાઈપ ઓફ મોલ્ડ, એટલે કે મોલ્ડ ની અંદર ફિલામેન્ટસ ટાઈપની ફંજાઈ જોવા મળે. ઇચ ફિલામેન્ટ્સ ઓર થ્રીટેસ કોલ્ડ હાઇફર, અને જે આ ફિલામેન્ટસ જોવા મળે એ ફિલામેન્ટસ ને શું કહેવામાં આવે, હાઇપી કહેવામાં આવે. એક થેલસ એ વેજીટેટિવ સ્ટ્રક્ચર ની અંદર જોવા મળતું હતું, કે જેને આપણે શું કહે, વેજીટેટિવ સ્ટ્રક્ચર ને આપણે થેલસ કહેતા હતા. હવે હાઇપી કોને કહેવામાં આવે, તો કે જે ફિલામેન્ટસ ફંગસ રહે અથવા તો મોલ્ડ ની અંદર જે ફિલામેન્ટસ જોવા મળે એને આપણે શું કહીએ, હાઇપી કહેવામાં આવે. ધ
તો નેટવર્ક ઓફ ધ આઈપી, હવે જે આ આઈપી નું આખું નેટવર્ક બનશે, એકબીજા સાથે જોડાઈ જશે, તો નેટવર્ક જે નેટવર્ક બનશે આઈપી નું, એને આપણે માયસેલિયમ કહેવામાં, માયસેલિયમ. તો ટોટલ કેટલા પ્રકાર પડ્યા? એક તો પહેલા બે પ્રકાર પડ્યા, વેજીટેટિવ સ્ટ્રક્ચર, વેજીટેટિવ સ્ટ્રક્ચર અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. વેજીટેટિવની અંદર યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર, યુનિસેલ્યુલરની અંદર ઈસ્ટ સેલ અને મલ્ટીસેલ્યુલરની અંદર મોલ્ડ છે. હવે વેજીટેટિવ સ્ટ્રક્ચરને આપણે શું કહેતા હતા? થેલસ કહેતા હતા. ત્યારબાદ જે મોલ્ડની અંદર ફિલામેન્ટસ ફંગસ હોય એને આપણે શું કહીએ? આઈપી કહેવામાં આવે ફિલામેન્ટસને, અને એ આઈપી ના નેટવર્કને માયસેલિયમ કહેવામાં આવે. એને આપણે શું સેપરેટ અને એચ સેપરેટ બે કરી શકીએ, જોઈ શકીએ. વિથ ધ રિસ્પેક્ટ ઓફ ટેમ્પરેચર ફોર ધ ગ્રોથ ઓફ ફંજા ઇઝ મિઝોફિલિક. હવે જો આપણે બેક્ટેરિયાની વાત કરતા હોય તો બેક્ટેરિયા એના ટેમ્પરેચરના આધારે, કોઈ પણ ઓર્ગેનિઝમ રિયા એ ટેમ્પરેચરને આધારે ટોટલ ચાર પ્રકારમાં વહેંચવામાં આવે. પહેલો પ્રકાર સાયક્રોફિલિક, મિઝોફિલિક થર્મોફિલિક એન્ડ હાઇપર થર્મોફિલિક. સાયક્રોફિલિક, સાયક્રોફિલિક ઓર્ગેનિઝમ કહેવામાં આવે કોઈ પણ એ બેક્ટેરિયા હોય કે ફંજાઈ હોય કે અધર ઓર્ગેનિઝમ હોય, તો એનું ટેમ્પરેચર 0 થી 20 ડિગ્રી, 20 ડિગ્રી સુધી મેક્સિમમ એ ગ્રો કરી શકે. પછી 20 ડિગ્રી ઉપર એનું ટેમ્પરેચર જાય તો એ સેલ કિલ થઈ જશે. કેના કારણે? ટેમ્પરેચરના કારણે. હવે મિઝોફિલિક હોય તો 15 ડિગ્રી થી લઈ અને અબાઉટ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, 40 ડિગ્રી તાપમાન સુધી મિઝોફિલિક ઓર્ગેનિઝમ કહેવાય. 40 થી લઈ અને 65 સુધી એ ટેમ્પરેચરના ઓર્ગેનિઝમને થર્મોફિલિક, અને 65 થી વધારે એબો 65 ટેમ્પરેચર હોય તો એવા ઓર્ગેનિઝમને હાઇપર થર્મોફિલિક ઓર્ગેનિઝમ કહેવામાં. તો બેક્ટેરિયાની અંદર આ ચારેય પ્રકાર જોવા મળે, પરંતુ ફંજાઈની અંદર ઓનલી ફોર મિઝોફિલિક, એટલે કે ટેમ્પરેચરના આધાર ઉપર ફંજાઈ આર મિઝોફિલિક, મિઝોફિલિક ઓર્ગેનિઝમ, એટલે કે એનો ગ્રોથ રેટ કેટલો હશે? 15 થી લઈ અને 40 ડિગ્રી ટેમ્પરેચર સુધીનો એનો ગ્રોથ રેટ હશે, એટલે કે ત્યાં સુધી એ ગ્રો કરી શકે. ન્યુટ્રિશન, હવે જો ન્યુટ્રિશનની વાત કરીએ તો ન્યુટ્રિશનની અંદર એ હિટરોટ્રોફિક મોડ ઓફ, એટલે કે હિટરોટ્રોફ જોવા મળે. સમજાય કેવી છે? તો કે હિટરોટ્રોફ્સ, હિટરોટ્રોફ્સ એટલે એક અથવા તો એક કરતા વધારે પ્રકારના અલગ અલગ ખોરાકના સોર્સનો ઉપયોગ કરતા હોય એવા પ્રકારને આપણે હિટરોટ્રોફ્સ કહેવામાં આવે છે. તે મે બી અ સ્પેરોફાઇટિક એન્ડ પેરાસાઇટિક, સ્પેરોફાઇટિક અને પેરાસાઇટિક. ફંજાઈ રહી, એ ફંજાઈ એક તો સ્પેરોફાઇટિક અને બીજું પેરાસાઇટિક. હવે પેરાસાઇટિક રહ્યો એનો મતલબ શું થશે? તો કે એ બીજાને ઇન્ફેક્શન કરતું હશે. તો ફંજાઈનું ઇન્ફેક્શન મોસ્ટ ઓફ આપણી સ્કિન ઉપર જોવા મળતું હોય, સ્કિન રિલેટેડ જે કોઈ પણ ડિઝીઝ જોવા મળતા હોય એ ફંગલ ઇન્ફેક્શનના કારણે થતા હોય છે, અથવા તો ચામડીના રોગ. હવે એનું આપણે વાત કરીએ રિપ્રોડક્શનની, તો રિપ્રોડક્શનની અંદર એ ગેમેટ્સ, જો સેક્સ્યુઅલી રિપ્રોડક્શન થતું હશે તો સેક્સ્યુઅલી રિપ્રોડક્શનની અંદર એ
मेल एंड फीमेल गेमेट्स प्रोडक्शन करतु हसे। एसेक्सुअल रिप्रोडक्शन कई पद्धति द्वारा, तो के फ्यूजन, फ्रेगमेंटेशन वगैरह पद्धति द्वारा, के एसेक्सुअल कई कई पद्धति, तो के एक तो बाइनरी फ्यूजन, सॉरी बाइनरी नहीं, फ्यूजन, फ्रेगमेंटेशन एंड बडिंग, अथवा तो बड फॉर्मेशन एंड स्पोर। टोटल चार प्रकारे फंजाई एसेक्सुअली रिप्रोडक्शन करतु होय। फ्यूजन એટલે કે તૂટુ, એક માંથી બે થવું, એક સેલ માંથી ફ્યુઝ થઈ અને બે સેલ બનશે। ફ્રેગમેન્ટેશન હોય તો માની લ્યો કે આ ફ્રેગમેન્ટેશન કોઈ એક ફંજાઈ રહે તો એનું ફ્રેગમેન્ટ થયું, એટલે કે નાના નાના ટુકડામાં વિભાજન થયું અને આ નાના ટુકડામાંથી પછી આખી ફંજાઈ બનશે। બડિંગ, બડ ફોર્મેશન, તો કોઈ પણ સેલ હોય એ સેલની ઉપર બડ નું ફોર્મેશન થાય અને આ બડ પછી શું થશે, સેપરેટ થઈ અને અલગ સજીવ તરીકે વર્ક કરે, તો એને આપણે બડિંગ પ્રોસેસ કહીએ। અને સ્પોર કે જે બેક્ટેરિયલ પોતાની સરફેસ ઉપર બનાવશે સેલ વોલની ઉપર। હવે વાત કરીએ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન્વોલ્વ ફ્યુઝન ઓફ ગેમેટ્સ ટુ ફોર્મ અ ઝાયગોટ્સ। શું કરશે, પ્રોડ્યુસ એટલે ઇન્વોલ્વ ફ્યુઝન, ઇન્વોલ્વ ફ્યુઝન કે ફ્યુઝન થઈ કેનું, તો કે ફ્યુઝન ઓફ ગેમેટ્સ, ગેમેટ્સ એટલે કે નર સેલ અથવા તો ફિમેલ સેલ, એટલે કે આપણે મેલ સેલ ઓર ફિમેલ સેલ, કે જેમ મેલ ની અંદર શુક્રકોષ આવે અને માદાની અંદર અંડકોષ આવે, તો એવી રીતે ગેમેટ્સ પ્રોડક્શન કરશે અને ઈ ગેમેટ્સ નું શું થાય છે, ટુ ફોર્મ ઓફ ઝાયગોટ્સ। ઝાયગોટ્સ એટલે કે યુગ્મન જ ફલિતાંડ બનશે, એક ફિમેલ સેલ, ફિમેલ સેલ, ફિમોલ ગેમેટ્સ, ફિમેલ ગેમેટ્સ, એક મેલ ગેમેટ્સ, આ બે નું શું થયું, તો કે ઝાયગોટ્સ ની અંદર ફ્યુઝન થયું, ધીસ કોલ્ડ ઝાયગોટ્સ, અથવા તો ફલિતાંડ બને અથવા તો યુગ્મન જ બને, એને આપણે શું કહીએ, ઝાયગોટ્સ કહેવામાં આવે। હવે આપણે એની વાત કરીએ ઇમ્પોર્ટન્સ, કે ફંજાઈનો ઉપયોગ ક્યાં ક્યાં થાય અથવા તો ફંજાઈના કારણે કેવું નુકસાન થાય એની વાત કરીએ, તો ઇમ્પોર્ટન્સ ઓફ ફંજાઈ, ઇમ્પોર્ટન્સ ઓફ ફંજાઈ, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પ્રુવ સોઇલ ફર્ટિલિટી, ઇમ્પ્રુવ સોઇલ ફર્ટિલિટી એટલે કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરવા માટે ફંજાઈસ નો રોલ થાય। લાઈક એઝોબેક્ટેરિયમ, જેમ આપણે બેક્ટેરિયાની અંદર જે ખાતર આવે રાઇઝોબિયમ અને એજેટોબેક્ટર, એવી જ રીતે ફંજાઈ પણ મદદરૂપ થાય, કે જે સિમ્બિકુળની વનસ્પતિમાં જે એઝોબેક્ટેરિયમ જોવા મળે નાઇટ્રોજનનું સ્થાપન કરે, એવી જ રીતે ફંજાઈ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે, બીજા સલ્ફરનું સ્થાપન કરે, તો એ સોઇલની ફર્ટિલિટીને ઇમ્પ્રુવ કરવા માટે બાય ટેકિંગ અ પાર્ટ ઓફ ધ બાયો જીઓ કેમિકલ સાયકલિંગ ઓફ મેટર, કે ઇમ્પ્રુવ સોઇલ ફર્ટિલિટી કઈ દરમિયાન, બાય ટેકિંગ parts of biogeo
लॉजिकल बायोजियोलॉजिकल केमिकल जी अलग अलग बायोलॉजिकल केमिकल प्रक्रिया थती हसे ई बायोजियोकेमिकल प्रोसेस नी अंदर साइक्लिंग बायोजियोलॉजी केमिस्ट्री साइक्लिंग नी अंदर मददरूप थतु हसे साइक्लिंग ऑफ मैटर्स। त्यार बाद यूज इन द फार्मास्यूटिकल यूज इन फार्मास्यूटिकल लगे फार्मा कंपनी नी अंदर इंडस्ट्री नी अंदर फॉर द प्रोडक्शन ऑफ एंटीबायोटिक्स फॉर प्रोडक्शन ऑफ एंटीबायोटिक एंड अदर मोलेक्यूल्स एंड अदर मोलेक्यूल्स એટલે કે કોઈ પણ દવાની અંદર એનો ઉપયોગ થાય કોઈ પણ દવા બનાવવા માટે પણ આપણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર ફંજાઈનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ યુઝ્ડ ઇન પ્રોડક્શન ઓફ આલ્કોહોલ પ્રોડક્શન ઓફ આલ્કોહોલ તથા બીજા પીણાની બનાવટની અંદર પણ ફંજાઈનો ઉપયોગ થતો હોય છે। પછી બેકરી પ્રોડક્ટ ની અંદર બેકરી પ્રોડક્ટ ની બનાવટ ની અંદર પણ ફંજાઈ નો ઉપયોગ થાય। સમ ઓફ ધ કેમ કેસ ધ બાયો ડિટરિએશન ઓફ ધ મેટર લાઈક અ વુડ પેન્ટ પેપર બાયો ડિટરમિનેશન પ્રોસેસ ની અંદર બાયો ડિટરમિનેશન ઓફ મેટર તો મેટર ની અંદર કઈ કઈ તો કે પેપર વુડ પેન્ટ વગેરે મેટર ને શું કરશે બગાડવાનો રોલ પણ ફંજાઈ દ્વારા થતો છે। એટલે કે ફંજાઈ નું ઇન્ફેક્શન જો વુડ ની અંદર થાય તો એ વુડ નું એટલે કે લાકડાનું કોહવાણ શરૂઆત થશે। પેન્ટ હોય રંગ તો એ રંગની અંદર કલર એ કલરનું શું થશે એ કલરમાંથી વાસ આવશે અથવા તો એ કલરનો ચોક્કસ રંગ રહેશે નહીં। પેપરમાંથી પણ પેપરનું કોહવાણ શરૂઆત થશે એટલે કે બાયો ડિટર્મિનેશનની અંદર પણ ફંજાઈનો રોલ હોય છે। મેની ફંજાઈ આર ધ બીંગ યુઝ ઇન ટૂલ્સ ઓફ રિસર્ચ રિસર્ચની અંદર પણ અમુક ફંજાઈનો ઉપયોગ થાય છે। ઈસ્ટ ઇઝ ધ યુઝ ઓફ ધ હોસ્ટ કે ઈસ્ટનો ઉપયોગ ઈસ્ટ એઝ અ હોસ્ટ એટલે કે ઈસ્ટની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી અને આપણે નવી પ્રોડક્ટ એન્ટીબાયોટિક અથવા તો બાયો ટેકનોલોજીની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। એન રિકોમ્બિનેટ પ્રોટીન્સ ફ્રોમ ધ યુકેરિયોટિક જીન્સ ઈસ્ટનો એઝ અ હોસ્ટ તરીકે ઉપયોગ કરી અને આપણે રિકોમ્બિનેટ પ્રોટીન્સ બનાવવા માટે રિકોમ્બિનેટ પ્રોટીન્સ ફોર ધ કેની અંદર ફ્રોમ યુકેરિયોટિક જીન્સ એટલે કે જે સુકોષ કેન્દ્રીય સજીવો છે એ સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર એના જીન્સની અંદર ચેન્જ કરવા માટે પણ ઈસ્ટનો એઝ અ હોસ્ટ તરીકે ઉપયોગ કરી આરડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને યુકેરિયોટિક જીનને ચેન્જ કરવામાં આવે છે। ત્યારબાદ અમુક ફંગલ ડિસીઝ ઇન હ્યુમન એનિમલ્સ એન અધર કે એનિમલ્સ અને હ્યુમન્સની અંદર ફંગલ ડિઝીઝ પણ એના હિસાબે થાય છે। તો આ ટોટલ વાત હતી ફંજાઈની કે ફંજાઈસનું ન્યુટ્રિશન ટાઈપ એનું અલ્ટ્રાસ્ટ્રક્ચર ઈસ્ટનું અલ્ટ્રાસ્ટ્રક્ચર રિપ્રોડક્શન એના બે સ્ટ્રક્ચર વેજીટેટિવ સ્ટ્રક્ચર અને એનું રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર
ત્યારબાદ એનું ઇમ્પોર્ટન્સ, તો ઇમ્પોર્ટન્સ શું? તો કે ઇમ્પ્રુવ ધ સોઇલ ફર્ટિલિટી. ફાર્માસ્યુટિકલ ની અંદર અમુક એન્ટીબાયોટિક એન્ડ અધર ડ્રગ્સ ની બનાવટ ની અંદર, આલ્કોહોલ બ્રીવેસ એન્ડ બેકરી પ્રોડક્ટ ની બનાવટમાં પણ ફંજાઈ નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બાયોડિટર્મિનેશન ઓફ ધ મેટર, કે વુડ, પેપર, પેઇન્ટ વગેરે જેવા મેટરનું અથવા તો મટીરિયલ્સનું બાયોડિટર્મિનેશન પણ થાય છે. કેના કારણે? તો કે ફંજાઈના કારણે. ત્યારબાદ ઈસ્ટનો ઉપયોગ એઝ ધ હોસ્ટ તરીકે, કે ઈસ્ટની અંદર આપણે કોઈ પણ યુકેરેટિક જીન્સને લઈ અને ઈસ્ટની અંદર દાખલ કરવામાં આવે અને એનું આરડીએનએ ટેકનોલોજીની મદદથી, બાયોટેકનોલોજીની મદદથી એમાં ઇમ્પ્રુવ કરવામાં આવે. કેના જીન્સ? તો કે યુકેરેટિક જીન્સને ઇમ્પ્રુવ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે આલ્ગી, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું, કે આલ્ગી અને પ્રોટોજુઆની વાત કરવાની, ત્યારબાદ વાયરસને. એટલે આપણો એક પ્રશ્ન પૂરો થશે કે બેક્ટેરિયા જોયું, ફંજાઈ જોયું, હવે આલ્ગી, પ્રોટોજુઆ અને વાયરસ, એમ ત્રણ પોઈન્ટ બાકી રહે છે.